કોરોનાનું ભથ્થું તાત્કાલિક ધોરણે ચૂકવવા મહિલા શક્તિ સેનાએ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત આવેદન પાઠવ્યું. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ, આશા વર્કર તેમજ ફેસિલિટર વર્કર બહેનો માનવતાની દૂત બનીને માર્ચ 2020થી આજ દિન સુધી ગુજરાતની કરોડો જનતાને કોરોના કહેરથી બચાવવા કડેપગે સતત કાર્યશીલ છે. કોરોના કાળમાં બહેનોએ સલામતીના સાધનો અને સુવિધાઓમાં અભાવ વચ્ચે પણ પોતાનો અને પરિવારના જીવના જોખમમાં મૂકીને સતત જનતાની સેવા કરી હતી. આ દરમિયાન અનેક આશા વર્કર તેમજ ફેસિલિટર વર્કર બહેનો ખુદ કોરોનાની ઝપેટમાં આવી ગયેલ હતી. આવા જીવલેણ સંજોગોમાં રાષ્ટ્રહિતમાં સરકારના આરોગ્ય વિભાગ સાથે ખભેથી ખભો મિલાવીને પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. પરંતુ આરોગ્ય વિભાગનું પાયાનું કામ કરનાર આશા વર્કર તેમજ ફેસિલિટર બહેનોમાં જુલાઈ 2020થી ઓક્ટોબર 2021 સુધીનું કોરોના ભથ્થું ચૂકવાયું નથી ત્યારે ગુજરાત સરકાર અને અધિકારીઓએ ગરીબ બહેનોને 6 મહિનાથી 50% વધારો પણ ચૂકવ્યો નથી ત્યારે મહિલાઓને તાત્કાલિક ભથ્થું ચૂકવવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. વલીભાઈ બાબરિયા, ZSTV, ભરૂચ.